રાજુલામાં ધારેશ્વર ડેમ પાસે ચાર લોકો નાવા પડ્યા હતા, જેમાંથી બે લોકો ડૂબ્યા, જ્યારે આ ચારે લોકો ખાંભલિયા ગામના હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજુલામાં ધારેશ્વર ડેમ પાસે ચાર લોકો નાવા પડતા બે લોકો ડૂબ્યાની ઘટના બની હતી. આ ચારેય લોકો ખાંભલિયા ગામના હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં રાજુલાના મામલતદાર નગરપાલિકા પ્રમુખ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘટના ગંભીર હોય જેમાં બે લોકો ડૂબેલા હોય, જેમાંથી એક વ્યક્તિને સહી સલામત બહાર કઢાયો, જ્યારે બીજી વ્યક્તિ ડૂબી ગઈ. રાજુલા પાલિકાની ટીમ તેમજ જાફરાબાદથી તરવૈયાઓની ટીમને બોલાવવામાં આવી હતી. ધારેશ્વરથી માંડડી જવાના પુલ પાસે આ ઘટના બની. રાજુલાના પીઆઈ ઝાલા તેમજ ટીમનો સ્ટાફ ખડેપગે હતો, ત્યારે રાતભરની શોધખોળ બાદ આજે સવારે ડેડ બોડી મળી આવી છે. ગઈકાલે ધારેશ્વર ડેમની ઘટનામાં એક વ્યક્તિ ડૂબી જવાને કારણે મોત થયું છે. મરનારનું નામ કુમારભાઈ બીજલભાઈ વાઘ ખાંભલિયા ગામના હોવાનું જાહેર થયું છે. રાતભર રાજુલા પાલિકાની ટીમ, સાવરકુંડલા પાલિકાની ટીમ, બગસરા પાલિકાની ટીમ તેમજ પીપાવાવ પોસ્ટકાર્ડની ટીમને મહેનતના અંતે ડેડ બોડી મળી આવી છે. ધારેશ્વર પાસેથી ઘટના બાદ આ ડેડ બોડી જૂની માંડરડી પાસેથી મળી આવી છે. રાજુલા પાલિકા તેમજ રાજુલા નાયબ મામલતદાર તેમજ રાજુલા પોલીસ સ્ટાફ રાતભર મહેનતમાં હાજર રહ્યા હતા. યોગેશ કાનાબાર, જીટીવી ન્યૂઝ, રાજુલા.